કે શબ્દો વર્ણવી ના શકે ત્યારે પ્રાસ લઈ આવું છું, ક્યારેક પ્રેમનો તો ક્યારેક વેદનાનો અહેસાસ લઈ આવું છું, ક્યારેક મિત્રતાની ચા તો ક્યારેક લાગણીની વર્ષા, અને ક્યારેક માના હાથની મીઠાશ લઈ આવું છું. અને મારો પરિચય આપું તો એવું કહી શકાય કે દિવસે દવાઓ અને જડીબુટ્ટી અને રાતના શબ્દોની નાઇટ ડ્યુટી. દિવસે દવાઓ અને જડીબુટ્ટી અને રાતના શબ્દોની નાઇટ ડ્યુટી. કાગળની એક તરફ લોહીના રિપોર્ટ લખ્યા છે અને બીજી તરફ મન લખ્યું છે ઘૂંટી ઘૂંટી. હવે આજે કવિતાઓ જે રજૂ કરવાનો છું એમાં એક હિન્દી છે અને એક ગુજરાતી છે અને પછી એક પાછી ફરીથી હિન્દી છે. તો એવું છે કે જિંદગી તુમસે પૂછ રહી કે તુમ કહાં ખોએ રહેતે હો, જિંદગી તુમસે પૂછ રહી કે તુમ કહાં ખોએ રહેતે હો, માના તુમકો કલ ક્યા હોગા હરદમ યે ચિંતા રહેતી હૈ, માના કી ગુજરી હર યાદે માથે પે તાના દેતી હૈ, તુમ આગે કે ખ્વાબો કે નીચે આજ મેં ક્યું સોએ રહેતે હો, જિંદગી તુમસે પૂછ રહી કે તુમ કહાં ખોએ રહેતે હો. લોગ તુમે અબ ક્યા સોચેંગે વો ઉનકે મન મેં રહેને દો, લોગ તુમે અબ ક્યા સોચેંગે વો ઉનકે મન મેં રહેને દો, જિનકો જો કહેના હૈ ઉનકો જી ઉછાલ કે કહેને દો, ખલવત કો તુમ પ્યાર કરો, ખલવત મતલબ એકાંત એકલતા, ખલવત કો તુમ પ્યાર કરો ક્યું બે મતલબ રોએ રહેતે હો, જિંદગી તુમસે પૂછ રહી કે તુમ કહાં ખોએ રહેતે હો. હવે આ બધા પ્રેમની વાત ઘણી બધી થઈ ગઈ અહીંયા, તો સિંગલ લોકો માટે કંઈક બોલવું જોઈએ એવું મને લાગે છે. તો એટલે મૂળ ઉદ્દેશ્ય એ હતો કે કવિતા લખવાના બહાને મન જગત નિહાળશે તો ખરા, પણ આ પ્રેમ કર્યા વિનાના કવિને લોકો સ્વીકારશે ખરા. તો રજૂ કરું છું કે આસપાસના મિત્રોને પીગળતા જોઈને આવ્યું મને વિચારમાં, અને એક સમય સાંજે હું પણ નીકળી પડ્યો પ્રેમ અને ઇશ્કની બજારમાં. કોઈ લાગણીઓ થોક લેતું હતું અને કોઈ પ્રેમ લેતું હતું ઉધારમાં, કોઈ લાગણીઓ થોક લેતું હતું અને કોઈ પ્રેમ લેતું હતું ઉધારમાં, કંટાળીને આવી ગયો પાછો કોણ ઉભું રહે કતારમાં. ધન્યવાદ. કોઈ પૂંછ હલાવતા બેઠા હતા અને કોઈ બન્યા હતા ફૂલોના ભમરા, કોઈ પૂંછ હલાવતા બેઠા હતા અને કોઈ બન્યા હતા ફૂલોના ભમરા, આપણે તો આઝાદ પંખી છીએ ઉડી જઈએ સવારમાં. એના પછી છે કે આવશે એક દિવસ તો ચોક્કસ એવું માનવા વાળા મળ્યા ઘણા, એ આવશે એક દિવસ તો ચોક્કસ એવું માનવા વાળા મળ્યા ઘણા, સમય વધી થોડી પડ્યો છે કે બેઠા રહીએ ઇંતજારમાં. ધન્યવાદ. અને છેલ્લું છે કે આંસુ વહાવ્ય તે અને પ્રયત્નો બહુ કર્યા પામવા, આંસુ વહાવ્ય તે અને પ્રયત્નો બહુ કર્યા પામવા, ઊભો થા મુખ પડતું કેમ ફરે છે યાદોના ભારમાં. અને હવે છેલ્લી કવિતા છે એ થોડી હમણાં જ લખેલી છે, તાજી તાજી છે, હિન્દીમાં છે. કે મેં બોલ રહા હું કલમ હાથ મેં લી તો સચ્ચાઈ લિખ દૂંગા, મેં બોલ રહા હું કે કલમ હાથ મેં લી તો સચ્ચાઈ લિખ દૂંગા, ભલા આદમી હું જો ચાંદ કી ખૂબસૂરતી બયાં કરતા હું, ભલા આદમી હું જો ચાંદ કી ખૂબસૂરતી બયાં કરતા હું, ભલાઈ છોડ દી તો સૂરજ કી ભી પરછાઈ લિખ દૂંગા. મેં બોલ રહા હું કલમ હાથ મેં લી તો સચ્ચાઈ લિખ દૂંગા, ભલે ગુરૂર હો દરિયે કો અપને આપ પે બહોત, ભલે ગુરૂર હો દરિયે કો અપને આપ પે બહોત, મેં મહેજ આંસુ સે પૂરે સમંદર કી તનહાઈ લિખ દૂંગા. મેં બોલ રહા હું કે કલમ હાથ મેં લી તો સચ્ચાઈ લિખ દૂંગા. અને છેલ્લું છે કે તુમ મઝહબો ઓર સરહદો સે બાટ લો જહાં કો, તુમ મઝહબો ઓર સરહદો સે બાટ લો જહાં કો, મેં લફ્ઝો સે અર્શ પે મસીહાઈ લિખ દૂંગા, મેં લફ્ઝો સે અર્શ પે મસીહાઈ લિખ દૂંગા, મેં બોલ રહા હું કલમ હાથ મેં લી તો સચ્ચાઈ લિખ દૂંગા. ખૂબ ખૂબ ધન્યવાદ.